Good morning બાળકો શું કે બધા આનંદમાં છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 માં 12 દાખલા પૂરા કર્યા હતા ત્યાર પછી આગળ અમે વધીએ સ્વાધ્યાય 1.3 કોનો કર્યો સ્વાધ્યાય 1.4 ની થોડી માહિતી લીધી કે હવે આપણે શક્તિ સંભાવનાના દાખલા શરૂ થશે તો સ્વાધ્યાય 1.4 થી આપણે આગળ વધી દાખલા નંબર 1 તો જુઓ પહેલો પ્રશ્ન આપણે આપ્યો છે હવે પછીના શક્તિ ઘટના માટેના કે એક કુટુંબમાં બે બાળકો પૈકી પેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય એની સંભાવના શોધો આવું આપણે કહેવામાં આવ્યું છે તો એક કુટુંબમાં બે બાળકો છે બાળકો છોકરી હોય બાળક છોકરી હોય તો એને ગર્લ્સ જી કહીએ અને છોકરો હોય તો એને આપણે બી વડે દર્શાવીએ તો નિદર્શવતા શું બની ગયું બરાબર કે બે બાળક છોકરી હોય જીજી બે બાળક છોકરા હોય બીબી પહેલું બાળક છોકરો હોય બીજી છોકરી હોય પહેલું છોકરી હોય અને બીજો છોકરો હોય આવી ચાર ઘટનાઓ બની શકે તો અહીંયા આપણે n બરાબર 4 લઈએ હવે શું કીધું છે પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તો આપણે ત્યાંથી આપણે ડિવાઈડ કરી દઈશું કે પહેલો બાળક છોકરી હોય તે ઘટના એને આપણે નામ આપી દેશું એ તો એવી કેટલી ઘટના છે કે જેમાં પહેલો બાળક છોકરી હોય એવી બે ઘટના છે જીજી અને જીબી જીજી અને જીબી તો m બરાબર 2 p o a બરાબર m ના છેદમાં n 2 ના છેદમાં 4 આ તો પહેલાની ઘટના છે હવે તો પછીની ઘટના છે ને આપણે બી વિધાન આપી દેવાનું કે બંને બાળકો છોકરીઓ હોય હોય તે ઘટના જેને આપણે આપશું બી તો બી બરાબર શું તો કે બંને બાળક છોકરી હોય એક જ ઘટના છે જી જી મતલબ m બરાબર 1 તો p ઓફ b બરાબર m ના છેદમાં n 1 ના છેદમાં 4 આવી ઘટના આપણે આપેલી છે પછી આગળ વિધાન બનાવો શું કે પહેલો બાળક છોકરી હોય તોની જગ્યાએ અને બેસાડી ગયો એટલે છેદ ઘટના બની જાય કે પહેલો બાળક છોકરી હોય અને બંને બાળકો છોકરીઓ હોય તે ઘટના એને આપણે આપી દેશું એ છેદ બી રેડી તો એમાં આપણે લઈએ એ છેદ બી બરાબર શું ઘટના થઈ હશે તો બે નું પાલન થવું જોઈએ પેલું બાળક છોકરી હોવી જોઈએ અને બંને બાળક છોકરી હોવું જોઈએ અથવા બે માં સમાન આવતી હોય એવી ઘટના આપણે લેવાની તો એ છેદ બી બરાબર સરખી હોય એવી એક જ ઘટના રહે જી જી તો એમ બરાબર 1 તો સંભાવના શું એ છેદ બી એમના છેદમાં એમ
एक ना छेद मा चार तो छेद घटना थई गई। हवे शब्दी घटना लई मेन प्रश्न आपने पूछो छे ई घटना आपने हवे बनावी छे એટલે આ રીતે પેલા એ ઘટના લઈ લેવાની તો પછી બી ઘટના લઈ લેવાની વચ્ચે અને મૂકીને છેદ ઘટના શોધી લેવાની। હવે પ્રશ્ન પ્રમાણે આપણે લઈએ કે પહેલું બાળક છોકરી હોય હોય તો બંને બાળકો છોકરીઓ હોય તે ઘટના એટલે કે એ બને તો બી બને મતલબ બી ઓબ્લિક એ ઘટના થાય એટલે બી અને એ ની શરતી ઘટના બની શકે તો એનું સૂત્ર થશે બી ઓબ્લિક એ બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ આ શરતી ઘટનાનું સૂત્ર મૂકવાનું। અહીંયા સૂત્ર પ્રમાણે કિંમત મૂકી તો 1/4 એ ઘટના આપણે એટલે 2/4 4 4 ઉડી ગયા જવાબ આવશે 1/2। 3 માર્કનો શરતી ઘટનાનો દાખલો પૂછાય ખાસ સરવાળાના સૂત્ર વાળા અને શરતી ઘટનાના સૂત્ર વાળા દાખલાઓને મહત્વ આપવામાં આવશે અને ઈ 3-3 માર્કના ખાસ તૈયાર કરી નાખવાના બોર્ડની અંદર રેડી। તો આ રીતે આની અંદર લખાણ વધારે થશે લખાણ પૂરું મૂકવાનું કે 1, 2, 3 અને 4 ઘટનાઓ શોધો ત્યારે તમને શરતી ઘટનાનો દાખલો છે એ પૂર્ણ થઈ શકે। સમજાણું જોઈ લો વ્યવસ્થિત। ક્લિયર આગળ વધી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આગળ બીજો દાખલો। 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે તે ઘટના શોધો। દાખલા નંબર 2 બે પાસા એક સાથે ઉછાળવાના છે તો બે પાસા એક સાથે ઉછાળતા n બરાબર 6 × 6 = 36 ઘટના બને। કઈ 36 ઘટના બને એ બધાને આવડે છે એટલે રિપીટ કરવાની જરૂર નથી 1, 1, 2, 2, 1, 2, 1, 3, 4 રેડી। હવે આની અંદર હું પૂછું છું પ્રશ્ન કે બંને પાસા પરનો અંકનો સરવાળો 7 થી મોટો હોય એ તો પહેલાના વિધાનને એ લઈ લો કે બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થી મોટો હોય તે ઘટના બરાબર એને નામ આપી દેવાનું એ। તો આપણે એમ લઈએ કે બંને પાસા પરનો અંકોનો સરવાળો છે એ 7 થી મોટો હોય 7 થી મોટો એટલે 8, 9, 10, 11, 12 સુધી હોય બધું બધું તો આટલો સરવાળો થતો હોય એવી બધી ઘટના આપણે અહીંયા લેવાની। કઈ કઈ બની શકે તો કે પહેલી સિરીઝમાંથી મોટા મોટો 1 ને 6 આવે તો એ શક્ય નથી તો બીજી સિરીઝમાંથી 2, 6 આવે 2 ને 6, 8 ત્રીજી સિરીઝમાંથી 3, 5, 3, 6 ચોથી સિરીઝમાંથી 4, 4, 4, 5, 4, 6
પાટની સિરીઝમાંથી 5 3 5 4 5 5 5 6 6મી સિરીઝમાંથી 6 2 6 3 6 4 6 5 6 6 તો આટલી ઘટના ટોટલ બની શકે 5 તરીકે 15 ઘટના બની તો m બરાબર આપણને મળશે 15 રેડી હવે સૂત્ર મૂકી દઈએ કે p ઓફ a બરાબર m ના છેદમાં m 15 ના છેદમાં 36 આ એક ઘટના થઈ ગઈ હવે બીજી ઘટના તો પછીનું વિધાન ની લઈએ તો તો પછીના વિધાનમાં કીધું છે કે બંને પાસા પર સરખા જ અંક મળે બંને પાસા પર સરખા જ અંક મળે તે ઘટના b લઈએ તો b બરાબર બંને પાસા પર સરખા અંક મળે એવી ઘટના આપણે લેવાની છે કઈ થશે તો કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ 6 ઘટના થાય તો m બરાબર થશે 6 તો p of b m ના છેદમાં n 6 ના છેદમાં 36 આવી ઘટના થશે એટલે આપણે b ઘટના મળી ગઈ હવે વચ્ચે અને મૂકી દીધો એટલે છેદ ઘટના બની જાય કે બંને પાસા પર ના અંકોનો સરવાળો 7 થી મોટો હોય મોટો હોય અને વચ્ચે મૂકવાનો અને બંને પાસા પર ના અંકો સમાન હોય તે ઘટના એને આપણે કહેશું a છેદ b તો a છેદ b બરાબર કઈ કઈ ઘટના બની શકે બે માં સરખી ઘટના હોય લઈ લેવાની એક એક આમાં નથી બે બે અહીંયા નથી ત્રણ ત્રણ નથી ચાર ચાર છે તો એ લઈ લઈએ ચાર ચાર પાંચ પાંચ છે છ છ એ પાસે તો આ ત્રણ ઘટના બની કે જે બે ની અંદર એ અને બી ની અંદર કેવા છે સરખા તો m બરાબર 6 p of a છેદ b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 36 આવી ઘટના આપણે બની રેડી હવે મેઇન પ્રશ્ન જે આપો છે એ મેઇન પ્રશ્ન આપણે લઈ લઈએ શું કીધો હે મેઇન પ્રશ્ન કે બંને પાસા પર ના અંકોનો સરવાળો 7 થી મોટો હોય તો વચ્ચે તો વિધાન આપ્યું છે તો બંને પાસા પર સમાન અંક મળે તે ઘટના મતલબ a બને તો b બને એટલે b ઓબ્લિક a તો એનું સૂત્ર થશે b ઓબ્લિક a બરાબર p ઓફ a છેદ b છેદમાં p ઓફ a તો p ઓફ a છેદ b આપણે શોધો 6 ના છેદમાં 36 અને p ઓફ a આપણને મળ્યો 15 ના છેદમાં 36 છત્રી છત્રી ઉડી જાય તો જવાબ હોય તો 6 ના છેદમાં 36 નહીં પણ 15
तो P of B oblique A 3 2 6 અને 3 5 15 તો ઘટનાનો જવાબ આવશે 2 ના છેદ માં 5 રેડી આ રીતે આપણે બીજા પ્રશ્નનો જવાબ છે મળી શકે જોઈ લ્યો વ્યવસ્થિત સમજી લ્યો થઈ ગયો ક્લિયર સમજાઈ જાય હવે બુક ની અંદર જાતે દાખલો ભરી નાખજો नेक्स्ट प्रश्न आगे बढ़ी तो दाखला नंबर 3 जो रकम में पेट्रोल पंप पर आवता विविध वाहन चालकों पैकी 80% वाहन चालकों પોતાના વાહન માં પેટ્રોલ પુરાવા આવે છે અને 60% વાહન ચાલકો પોતાના વાહન માં હવા પુરાવા માટે આવે છે 50% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ અને હવા બંને પુરાવા આવે છે જેની નીચેની ઘટનાની સંભાવના શોધો પહેલો પ્રશ્ન કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવેલ હોય તો તે વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવે બીજો પ્રશ્ન કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવા માટે આવેલ હોય અને તે પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે બે સરખી ઘટના આપણે આની અંદર શોધવાની છે રેડી પણ બે સરખી ઘટનામાં શું છે તો કે બાકીની બધી ઘટના તમને તૈયાર આપી દીધી છે વિધાન તરીકે તમારે લખવી પડે બાકી વિધાન તરીકે બધી ઘટના તૈયાર આપણે આપી દીધી છે દાખલા નંબર 3 પેલો વાત વિધાન એમ લખીએ કે વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવે પોતાના વાહનમાં વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે તે ઘટના બરાબર એ તો એની સંભાવના આપણે તૈયાર આપી દીધી છે કેટલા ટકા તો કે 80% કેટલા ટકા 80% પોતાના વાહનમાં હવા પુરાવે એટલે આ પહેલો પોઈન્ટ થયો બીજો પોઈન્ટ આપણે વાહનમાં એવો છે કે ભાઈ 60% વાહન ચાલકો પોતાના વાહનમાં હવા પુરાવે વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવે તે ઘટના એને આપણે આપી દેવાની બી તો એની સંભાવના આપી દીધી છે કેટલા ટકા તો કે 60% એટલે 60 ના છેદમાં 100 ત્રીજો એક છે વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ અને હવા બંને પુરાવે એવા 50% વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ અને હવા બંને પુરાવે તે ઘટના બરાબર એ છેદ બી એ અને બી બંને ઘટના બને તો એની સંભાવના આપણે આપી દીધી છે એ છેદ બી બરાબર 50% એટલે 50 ના છેદમાં 100 તો અહીંયા સુધીના ત્રણેય ઘટનાઓ તૈયાર આપણે આપી દીધી છે હવે આપણે શું કરવાનું છે તો હવે એક પછી એક પ્રશ્નોના આન્સર આપણે લખવાના છે
पहलो प्रश्न है पोताना वाहन में पेट्रोल पुरावा आवे पोताना वाहन में पेट्रोल पुरावा आवे पेट्रोल पुरावा आवे तो बच्चे तो विधान है बच्चे तो वाहन में हवा पुरावे ते घटना मतलब ए बने तो बी बने तो बी ओब्लिक ए आवी घटना अपने आपेली छे रेडी तो आपने ए घटना सीधी शोधी अभी के पीओ बी ओब्लिक ए बराबर पीओ ए छेद बी छेद मां पी ओ ए तो पी ओ ए छेद बी आपने एक हो छे 50% 50 ना छेद मां 100 एना छेद मां पी ओ ए એટલે 80 ના છેદ માં 100 ઉડી ગયા તો 50 ના છેદ માં 80 00 ગયા તો એની સંભાવના 5 ના છેદ માં 8 થાય આ આપણે એની સંભાવના મળી આમાંમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જો વાહન ચાલક હવા પુરાવે તો પેટ્રોલ પુરાવે કે વાહન ચાલક હવા પુરાવે તો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે તે ઘટના મતલબ બી બને તો એ બને તો એને આપણે એમ કહી દેશું કે એ આવી ઘટના થશે રેડી તો એનું આપણે સૂત્ર મૂકીએ કે P of A oblique B બરાબર P of A છેદ B છેદમાં P of B A છેદ B ઘટના આપણે અહીંયા ઓલરેડી આપેલી છે 50 ના છેદમાં 100 તો P of B ઘટના આપી છે 60 ના છેદમાં 100 ઉડી ગયા વધ્યા 50 ના છેદમાં 60 00 જાય તો 5 ના છેદમાં 6 તો આ એની સંભાવના આપણે મળી શકે રેડી હાલો જોઈ લ્યો વ્યવસ્થિત સમજી લ્યો પછી આગળ વધી થઈ ગયો સમજાઈ ગયો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આ રીતે આગળ એના પછીનો પ્રશ્ન ચોથો પ્રશ્ન કે એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે છે અને 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે 90% ગ્રાહકો બચત ખાતું અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે તો બેંક ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તો તે બચત ખાતું ધરાવે ઓ બે ખાતાને તમે એ અને બી ના રૂપમાં વિભાજન કરી નાખો તો બે ઘટના તમને સીધી આપી છે પણ ઓછામાં ઓછું એક ખાતું ધરાવે મતલબ તમને યોગ ઘટના આપી છેદ ઘટના આપેલી નથી પણ સતી ઘટનામાં તો આપણે છેદ ઘટનાની જરૂર પડે
તો આપણે શું કરશું તો કે યોગ ઘટનાના આધારે સરવાળાનું સૂત્ર મૂકી અને પહેલા તમારે છેદ ઘટના શોધી લેવાની છેદ ઘટના મળી જાય પછી આપણે શરતી ઘટનાનો ઉપયોગ છે એ કરી શકીએ તો જોઈએ दाखला नंबर 4 હવે રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહક બચત ખાતું ધરાવે છે બચત ખાતાની એક ઘટના લઈ લો ચાલુ ખાતું ધરાવે જે બી ઘટના લઈએ તો પહેલો પોઈન્ટ એમ આપવાનો કે ગ્રાહક બચત ખાતું धरावे ते घटना बराबर ए इने ए धारणा कीधी तो एनी संभावना आपने तैयार आपेली छे केटला टका बचत खातु धरावे छे 80% मतलब 80 ना छेद मा 100 आपेली घटना एमने मळी जशे बीजो प्रश्न तमने एम कीधो छे के 50% ग्राहको चालू खातु धरावे छे કેટલા 50% તો ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તે ઘટના બરાબર આપશું આપણે B તો P of B કેટલા ટકા ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે 50% તો 50 ના છેદમાં 100 બની ગયું ત્રીજો વિધાન એમ કહી હતી કે અહીંયા ત્રીજો વિધાન આપણે માંગ્યું છે કે ગ્રાહક બચત ખાતું અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે ગ્રાહક બચત ખાતું અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે તે ઘટના બરાબર A યોગ B થાય કેવી ઘટના બને A યોગ B તો આપણે એના દ્વારા કહીએ કે એની સંભાવના આપણે આપી છે A યોગ B કેટલી કીધી છે તો કે 90% ગ્રાહકો ઓછામાં ઓછું એક ખાતું ધરાવે 90% એટલે 90 ના છેદમાં 100 તો યોગ ઘટના આપી દીધી પણ આપણે જરૂરિયાત છે છેદ ઘટના સરતી ઘટનામાં આપણે કોની જરૂર પડશે છેદ ઘટનાની જરૂર પડશે છેદ ઘટના અહીંયા આપેલી નથી તો આ સરવાળાનું સૂત્ર મૂકી અને પહેલા આપણે છેદ ઘટના શોધી લેવાની કે P of A of B બરાબર P of A plus P of B minus A છેદ B હવે A of B તમને આપ્યું 90 ના છેદમાં 100 P of A આપ્યું 80 ના છેદમાં 100 P of B આપ્યું 50 ના છેદમાં 100 માઇનસ એ છેદ બી એ છેદ બી નો ઉપાય આગળ લઈ આવો તો અંશમાં આવી જશે એ છેદ બી બરાબર આ બે સામે છે 80 ના છેદમાં 100 પ્લસ 50 ના છેદમાં 100 માઇનસ 90 ના છેદમાં 100 છેદ હરખા છે રેડી તો અહીંથી લઈ લો 80 ને 50 નો સરવાળો કરો એટલે 130 માંથી 90 કાઢી નાખો એટલે વચ્ચે 40 તો P of A છેદ B બરાબર 40 ના છેદમાં 100 વચ્ચે રેડી કે ભાઈ 40 ના છેદમાં 100 આપણે છેદ ઘટના મળી ગઈ હવે આપણો મેઇન પ્રશ્ન છે એનો આન્સર આપણે આપી શકીએ તો આપણે પ્રશ્ન એમ પૂછ્યો છે કે ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો તે બચત ખાતું ધરાવતો હોય
વિધાના વાક્યની કે ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તો તે વિચેતકો વિધાનાયુ તો તે બચત ખાતું ધરાવતો હોય તે ઘટના બરાબર ચાલુ ખાતું એટલે કે ચાલુ ખાતું એટલે બી બચત ખાતું એટલે એ તો બી બને તો એ બને તેની એ ઓબ્લિક બી આપણે કહી શકીએ તો એની સંભાવના લઈએ કે એ ઓબ્લિક બી બરાબર પી ઓ એ છેદ બી છેદમાં પી ઓ બી આવી ઘટના બની શકે હવે અહીંયા જોઈએ કે એ છેદ બી તો આપણે આપેલો છે 40 ના છેદમાં 100 પી ઓ બી ઘટના આપણે લીધી છે 50 ના છેદમાં 100 છેદ છેદ નીકળી ગયા તો 40 ના છેદમાં 50 મતલબ એ ઓબ્લિક બી 00 જાય તો 4 ના છેદમાં 5 મળે થઈ ગયા તો આ રીતે આપણે દાખલો છે એનો આન્સર મળી શકે વ્યવસ્થિત રીતે સમજી લેવાનો સમજાઈ જાય પછી વ્યવસ્થિત રીતે મોટે ગણજો કારણ કે બોર્ડની પરીક્ષામાં 1.3 અને 1.4 આ બે સ્વાધ્યાય ખાસ વ્યવસ્થિત ક્રિયા કરનારજો વધુ એની અંદર બોર્ડની પરીક્ષામાં દાખલાઓ પૂછવામાં આવશે ક્લિયર હવે આગળ વધી તો દાખલા નંબર 5 જો શું આપ્યું છે આપણને 5મા દાખલામાં એક યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ પીઓ એ આપા છે પીઓ બી આપા છે પીઓ બી ઓબ્લિક એ પૂછે તો એ ઓબ્લિક બી શોધો આવી કઈ માહિતી આપણને આપવામાં આવેલી છે દાખલા નંબર 5 કઈ કઈ ઘટના આપી તો કે પીઓ એ આપા 2 ના છેદમાં 3 પીઓ બી ઘટના આપી 3 ના છેદમાં 5 પીઓ બી ઓબ્લિક એ ઘટના આપી 3 ના છેદમાં 4 તો પીઓ એ ઓબ્લિક બી ઘટના શોધો હવે એ ઓબ્લિક બી ઘટના જોઈતી હોય તો આપણને સીધી મળી શકશે નહીં શું કામ તો કે એ ઓબ્લિક બી ઘટના માટે આપણે છેદગણની જરૂર પડે તો અહીંયા છેદગણ આપણને આપેલો નથી છે તો કે ના છેદગણ નથી એની જગ્યાએ બી ઓબ્લિક એ આપ્યો છે તો આપણે ગુણાકારનો નિયમ ભણી ગયા શરતી ઘટનાનો નિયમ મૂકો તોય ચાલે નહીંતર ગુણાકારનો નિયમ મૂકી અને પહેલા આપણે એ છેદ બી નિયમ શોધી લેવાનો એ મળી જાય પછી આપણે એ ઓબ્લિક બી છે એ શોધી શકીએ તો ગુણાકારનો નિયમ આપણે આવો કંઈક ભણ્યા
કે p ઓફ a છે b બરાબર p ઓફ b ઓબ્લિક a ઇનટુ b ઓબ્લિક a એકો છે તો એની સાથે ગુણાકાર આવશે p ઓફ a b ઓબ્લિક a આપી દીધો 3 ના છેદ માં 4 ગુણ્યા p ઓફ a એકો 2 ના છેદ માં 3 3 3 ઉડી ગયા 2 2 4 ઉડી ગયા જવાબ આવ્યો 1 ના છેદ માં 2 तो a छेद b मिली गयो आपने यहां a छेद b मिली जाए હવે આપણે આનું સૂત્ર મૂકી અને a/b ઘટના છે એ આપણે શોધી શકીએ કે a/b બરાબર p/a/b છેદમાં p/b તો લઈએ કે a છેદ b આપણે 1 ના છેદમાં 2 છે અને p ઓફ b ઓલરેડી આપેલો છે 3 ના છેદમાં 5 તો p ઓફ a/b બરાબર હવે અહીંયા શું કરવાનું તો કે અંશનો છેદ છેદમાં જતો રહેશે અને છેદનો છેદ છે એ પાછો અંશમાં આવી જશે તો 1 2 છે છેદમાં જતા રહેશે છેદમાં 3 5 છેદનો છેદ પાછો અંશમાં આવી જશે તો અહીંયા આપણે a/b 5 એકા 5 અને 3 2 6 મળે તો આ રીતે આપણે a/b છે એ ઘટના શું કરશું શોધી શકશું આ રીતે 2 માર્કમાં અને 3 માર્કમાં દાખલો પૂછી શકાશે રેડી જોઈ લો વ્યવસ્થિત પછી નેક્સ્ટ દાખલો છઠ્ઠો મોસ્ટ આઈપી કે જૂના સિલેબસમાં આ બધા દાખલા હતા એટલે એ દાખલો પણ આપણે બોર્ડમાં ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે જો જોઈએ જો ઘટના a m f ત્રણ ઘટનાઓ આપણને આપેલી છે જેમાં p ઓફ m બરાબર p ઓફ f બરાબર p ઓફ બરાબર 1/3 બે ઘટનાની સંભાવના 1/3 છે તો a/m = 1/10 આવ્યા a/f = 1/2 આવ્યા તો a/m અને a/f બે ની ઘટનાની સંભાવના શોધો બે ઘટનાની સંભાવના આપણી પાસે માંગી છે કઈ કઈ ઘટનાઓ આવી છે તો કે દાખલા નંબર 6 p ઓફ m બરાબર p ઓફ f બરાબર 1/3 એટલે આનો અર્થ એવો થાય આનો 1/3 થાય p ઓફ a એના બરાબર 1/3 બને પછી એ પૂછે a ઓબ્લિક m બરાબર 1/10 અને a/f બરાબર 1/2 તો p/a/m શોધો અને p/a/f આ બે ઘટના આપણે શોધવાની છે બે ઘટનાઓ આપણી પાસે માંગી છે રેડી તો કઈ રીતે બે ઘટનાઓ આપણે શોધી શકીએ તો કે બે ના સૂત્ર જ આપણે એની અંદર લખવાના છે સૂત્ર લખી અને બે ઘટનાઓ છે એ આપણે શોધી શકીએ પહેલું p ઓફ a છેદ m બે રીતે થઈ આવે આ જોઈ તો ગુણાકારનું સૂત્ર મૂકો તો તમને સીધી ઘટનાનો જવાબ મળે શરતી ઘટનાનું સૂત્ર મૂકો તોય ચાલે શરતી ઘટનાનું સૂત્ર લખો તો એકને અંશ છેદમાં ફેરવવા પડે અહીંયા તમે a છેદ b નું સૂત્ર શરતી ઘટના સાથે મૂકી શકો ગુણાકારના નિયમ મુજબ a/m ઇનટુ છેલે કોણ છે
m તો અહીં આપણે ગુણાકાર થશે p m તો ગુણાકારનો નિયમ લખો તો એ તમે છેદગણ શોધી શકો a m 1/10 ગુણ્યા p m 1/2 તો જવાબ આવશે 1/20 p a m આ આપણે પહેલી ઘટના મળી થઈ ગયું એવી જ રીતે આપણે બીજી ઘટના શોધી શકી કે p a m બરાબર અહીં ગુણાકારનો નિયમ a ને f આવતું હોય એવું p a / f into p લાસ્ટ માં f છે એટલે અહીંયા મૂકી દેવાનો f તો આની ઘટના તમને એટલી 1/2 p f આપ્યો છે 1/2 તો 1/2 × 4 તો p a f 1/4 મળે આનો આ દાખલો બે માર્ક માં પૂછે છે ત્રણ માર્ક માં લેવામાં આવશે વધુ પડતો ત્રણ માર્ક ની અંદર દાખલો મૂકવામાં આવે રેડી તો વ્યવસ્થિત સમજી અને પછી મોટે બુક ની અંદર લખી લેવાનો છે ક્લિયર જોઈ લો સમજાઈ ગયો પછીનો દાખલો 7 સાતમા દાખલાથી ખાસ ધ્યાન રાખજો સાતમા દાખલાથી થોડાક મોટા દાખલાઓ બનશે મોટી ઘટનાઓ લેવામાં આવે છે પણ નાઈસારી તો કે આવશે ટોપ દાખલાઓ ઓછા પૂછવામાં આવશે અને સેલા દાખલાનું પ્રમાણ છે એ વધારે રહેશે આજના લેક્ચરમાં આજે આપણે આટલું પૂર્ણ કરશું નેક્સ્ટ દાખલા નંબર 8 છે ઈ આપણે એના પછીના લેક્ચરની અંદર પડશું ઓકે